હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે આવી ગયા છીએ માસમાં વર્મા રોડ પર. ત્યાં આવેલું છે સેન્ટેરિયા મેરીગોલ્ડ નામનો લક્ઝુરિયસ પ્રોજેક્ટ, જે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છીએ. લોકેશનની વાત કરવામાં આવે તો માસમાં વર્મા રોડ પર આવેલો છે. આ માસમાં વર્મા રોડ છે અને આ છે આપણો પ્રોજેક્ટ. તમે જોઈ શકો છો લક્ઝુરિયસ ગેટ. આ છે આપણા પ્રોજેક્ટનો લક્ઝુરિયસ ગેટ. ખૂબ જ લક્ઝુરિયસ લાગે છે અને અલગ થીમ પર ડેવલપ કરેલો છે, રોમન થીમ પર ડેવલપ કરેલો છે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે પ્રોજેક્ટની અંદર એન્ટ્રી કરીએ. પ્રોજેક્ટની અંદર એન્ટ્રી કરતાં જ આપણને મેઇન રોડ જોવા મળે છે. આ છે આપણા પ્રોજેક્ટનો મેઇન રોડ, જે 40 ફૂટનો આપેલો છે. બંને સાઈડ ગ્રીનરીથી ભરપૂર તમે જોઈ શકો છો. પાછી આપણા પ્રોજેક્ટની વિશેષતા, પ્રોજેક્ટમાં આપણને 1 BHK, 2 BHK, 3 BHK અને 4 BHK લક્ઝુરિયસ બંગલો અવેલેબલ છે. આ છે આપણા પ્રોજેક્ટનું વોટર પાર્ક. આ રીતનું વોટર પાર્ક બી ડેવલપ કરીને આપવામાં આવશે. આખા માસમાં વર્મા રોડ પર સેન્ટેરિયા મેરીગોલ્ડ એક એવો પ્રોજેક્ટ છે જેમાં 26 દુકાનો આવેલી છે, જેથી ઘરની ગૃહિણીને બધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ મળી રહે માટે પણ મેડિકલની ફેસિલિટી મળી રહે તે માટે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. આ છે આપણા સેન્ટેરિયા મેરીગોલ્ડના સેમ્પલ હાઉસ. આ 1440નું છે અને 1840નું છે. છે રો હાઉસ, પણ તમને એ રીતનું સ્ટ્રક્ચર ડિઝાઇન કરવું છે જેથી તમને બંગલોની ફીલ આપશે. અને 32 ટાઈપની આમાં એમ્યુનિટીઝ છે જેથી તમને રિસોર્ટ ટાઈપનું ફીલ આવશે. આ છે આપણા 1840નું સેમ્પલ રો હાઉસ. ચાલો આપણે અંદર જઈને જોઈએ, જે G+1નું આપેલું છે. ચાલો અંદર એન્ટ્રી કરીએ. અંદર એન્ટ્રી કરતાં જ આપણને પાર્કિંગ એરિયા જોવા મળે છે. તમે જોઈ શકો છો પાર્કિંગ એરિયા પણ ઘણો મોટો આપેલો છે. એક 4 વ્હીલ અને 2 2 વ્હીલ ઇઝીલી પાર્ક થઈ જાય એટલી જગ્યા આપેલી છે. ચાલો હવે અંદર એન્ટ્રી કરીએ. સેમ્પલ રો હાઉસની અંદર એન્ટ્રી કરતાં પહેલાં તમને હું સ્ટ્રક્ચરની વાત કરી દઉં કે સેન્ટેરિયા મેરીગોલ્ડમાં જે આ સ્ટ્રક્ચર યુઝ કરેલું છે, જે સ્ટ્રક્ચર એ વોશેબલ હોય છે, લાઈફ ટાઈમ સુધી લીકેજનો પ્રોબ્લેમ રહેતો નથી એ માટે. ને જે આ ઈંટનો ઉપયોગ કરેલો છે એ જ્વાળામુખીની ઈંટ હોય છે, જેથી કંપની 20 વર્ષની એમાં ગેરંટી આપે છે કે લીકેજનો કે કોઈ ભય રહેતો નથી. તેથી લુક પણ પ્રીમિયમ આવે છે. તમે જોઈ શકો છો આપણો G+1નો બંગલો પ્રીમિયમ લુક. ચાલો હવે રો હાઉસની અંદર એન્ટ્રી કરીએ. એથી આપણે એન્ટ્રી કરીશું. ડોર છે લેમિનેટ. સેમ્પલ હાઉસની અંદર એન્ટ્રી કરતાં જ આપણને લિવિંગ રૂમ જોવા મળે છે. તમે જોઈ શકો છો લિવિંગ રૂમ ઘણો મોટો આપેલો છે. એલ શેપ સોફાની પ્લેસમેન્ટ કરેલી છે. સેન્ટર ટેબલ મૂકેલું છે. 2 2 વિન્ડો આપેલી છે. આ પણ એક વિન્ડો છે, આ પણ એક વિન્ડો છે. આ છે આપણું ટીવી યુનિટ. ખૂબ જ મોટો લિવિંગ રૂમ આપેલો છે. મેં તમને આગળ જણાવ્યું એમ છે આપણું 1840નું રો હાઉસ, પણ બંગલાનું ફીલ આવે એ પ્રમાણે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. આ વિન્ડોથી આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. અહીંયા પણ એક વિન્ડો આપેલી છે, ત્યાંથી બી આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ, જેથી હવા ઉજાસનું અને વેન્ટિલેશનનું સારું રહે છે. તમે જોઈ શકો છો લિવિંગ રૂમમાં આપણને સોફાની પ્લેસમેન્ટ છે, સેન્ટર ટેબલ મૂકેલું છે અને ટીવી યુનિટ પણ સેટ કર્યું છે. તો પણ ખૂબ જ સ્પેશિયસ લાગે છે. પૂરું પ્લાનિંગથી બનાવેલું છે અને પ્રોજેક્ટ ફૂલી હાઇટેડ છે. લિવિંગ એરિયાની આગળ જ આપણને ડાઇનિંગ એરિયા જોવા મળે છે. ડાઇનિંગ એરિયા સેટ કર્યો છે. તમે જોઈ શકો છો 4 સીટર ડાઇનિંગ એરિયા સેટ કર્યો છે, પણ અલગ થીમ પર ડેવલપ કરેલો છે. પછી આપણું ઊભું રસોડું. ઊભું રસોડું તમે જોઈ શકો છો ઘણું જ મોટું આપેલું છે. એલ શેફમાં રસોડામાં 2 2 વિન્ડોઝ આપેલી છે. આ રીતે તમે ડ્રોવર વગેરે સેટ કરી શકો છો.
ફર્નિચર માટે. ડાઇનિંગ એરિયા અને રસોડાની બાજુમાં જ આપણને ફ્રીજની જગ્યા આપેલી છે. અહીંયા તમે ડબલ ડોરનું ફ્રીજ ઇઝીલી સેટ કરી શકો છો. ખૂબ જ સ્પેશિયસ છે, તમે જોઈ શકો છો. ડાઇનિંગ એરિયા સેટ કર્યો છે, કિચન એરિયા છે, ડોર વગેરે સેટ કર્યા છે, તો પણ ઘણી જગ્યા રહી છે, જે આ પ્રોજેક્ટની વિશેષતા છે. કિચન એરિયાની આગળ જ આપણને અહીંયા વોશ એરિયા આપેલો છે. પાછા આપણો વોશ એરિયા, વોશ એરિયા પણ ઘણો મોટો આપેલો છે. વોશિંગ મશીનની જગ્યા છે આ. ગ્રાઉન્ડ ફ્લોર પર આ છે આપણો કોમન સિંક એરિયા. સિંક એરિયાની બાજુમાં જ આપણને એટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે, જે કોમન છે. વેન્ટિલેશન સાથે શાવર એરિયા, જે બી ઘણું મોટું આપેલું છે. આપણા ગ્રાઉન્ડ ફ્લોરનો પહેલો બેડરૂમ, જે કોમન આપેલો છે. આ બેડરૂમને આપણે કોમન બેડરૂમ અથવા ચિલ્ડ્રન બેડરૂમ તરીકે યુઝ કરી શકીએ છીએ. આ રીતે ચિલ્ડ્રન બેડરૂમ તરીકે આ રીતે બનાવી શકો છો તમે. બેડની પ્લેસમેન્ટ કરેલી છે, તમે જોઈ શકો છો. રીડિંગ ટેબલ મૂકેલું છે. અહીંયા પણ આપણને એક વિન્ડો આપેલી છે. ડ્રોર વગેરે સેટ કર્યા છે. અહીંયા બી આપણને કોમ્પ્યુટર ટેબલ અથવા રીડિંગ ટેબલ તરીકે યુઝ કરી શકીએ છીએ. બુક્સ માટે ડ્રોર બનાવ્યા છે, તમે જોઈ શકો છો. તો પણ આટલી જગ્યા રહી છે, પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. બેડની પ્લેસમેન્ટ કરેલી છે, રીડિંગ એરિયા સેટ કર્યો છે, ડોર બનાવેલા છે. તો પણ જગ્યા રહી છે, પૂરું પ્લાનિંગથી બનાવેલું છે, જેથી તમને રો હાઉસમાં બંગલોની ફીલ થાય ને એ રીતે. કોમન બેડરૂમ છે તો પણ ઘણો મોટો આપેલો છે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈએ. આપણા ફર્સ્ટ ફ્લોરનો ફોયર, ફોયરની આગળ જ આપણને એક પૂજા રૂમ જોવા મળે છે. આ રીતે તમે પણ પૂજા રૂમ સેટ કરી શકો છો. ફર્સ્ટ ફ્લોર પર બે બે માસ્ટર બેડરૂમ આપેલા છે. આ એક બેડરૂમ છે, આ એક બેડરૂમ છે, તે પણ આપણે અંદર જઈને જોઈશું. આ છે આપણો પહેલો માસ્ટર બેડરૂમ. આ બેડરૂમ આપણને 10x17 આપેલો છે. ખૂબ જ મોટો માસ્ટર બેડરૂમ, સુપર માસ્ટર બેડરૂમ પણ કહી શકો છો. તમે જોઈ શકો છો બેડની પ્લેસમેન્ટ કરેલી છે, ડ્રોવર સેટ કરેલા છે, ફૂલ્લી હાઇટેડ છે ડ્રોવર. બે બે વિન્ડો છે વેન્ટિલેશન માટે. ખૂબ જ મોટો આપેલો છે બેડરૂમ. ડ્રેસિંગ કાચ આપેલો છે આપણને અહીંયા. ડ્રેસિંગ કાચની નીચે પણ આપણને ડ્રોવર આપેલા છે. ખૂબ જ સારી રીતે ડેવલપ કર્યો છે માસ્ટર બેડરૂમ. બે બે વિન્ડો સાથે, વિન્ડોથી આપણે બહારનો વ્યૂ પણ જોઈ શકીએ છીએ, ડ્રોવર વગેરે. પ્રોજેક્ટ ફૂલ્લી હાઇટેડ છે. આ છે આપણો માસ્ટર બેડરૂમનો એટેચ વેસ્ટર્ન ટોયલેટ, શાવર એરિયા, કબોર્ડ વેન્ટિલેશન સાથે. આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. આ માસ્ટર બેડરૂમ આપણો 10x13 આપેલો છે, તમે જોઈ શકો છો. ઘણો જ મોટો આપેલો છે, બે બે વિન્ડોની સાથે.
બેડની પ્લેસમેન્ટ કરેલી છે, તો પણ બેડની ત્રણે સાઈડ જગ્યા વધે છે. અહીંયા પણ આપણને એક ફૂલ વિન્ડો આપેલી છે, ફ્રેન્ચ વિન્ડો. વિન્ડોની આગળ જ આપણે સ્ટેન્ડિંગ બાલ્કની આપી છે, એ પણ તમને બતાવું છું. અર્થે ડ્રોઅર વગેરે સેટ કર્યા છે, ફર્નિચર કરેલું છે. અહીંયા પણ એક ડ્રોઅર સેટ કર્યું છે, કિંગ સાઇઝ બેડ મૂકેલો છે, ડ્રેસિંગ કાચ મૂકેલો છે, તો પણ કન્જેસ્ટેડ લાગતું નથી. આ છે આપણી વિન્ડો. વિન્ડોથી આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. અને વિન્ડોની આગળ જ આપણને એક સીટિંગ બાલ્કની આપી છે, તે જોઈએ. ચાલો આપણે આપણી સીટિંગ બાલ્કની, જે 3x15 આપેલી છે. કઈ રીતે ગ્લાસનું નેસેસનું કામ કર્યું છે, ફૂલી હાઇટેડ છે. 3x15 સીટિંગ બાલ્કની આપી છે, જેથી તમે ઇઝીલી ચેર નાખીને બેસી શકો છો. ને બંને વિલા વચ્ચે 44 ફૂટનું અંતર આવશે, જેથી હવા ઉજાસનું સારું એવું રહે છે. આ રીતનું દર્શક મિત્રો મેં તમને આગળ પણ કીધું હતું કે જે આ છે જ્વાળામુખીની રાખમાંથી બને છે ઈંટ. ઈંટને લીધે એલિવેશન પણ ખૂબ જ સુંદર લાગે છે. ને આ છે સ્ટ્રક્ચર. આ છે આપણું એટેચ વેસ્ટર્ન ટોયલેટ, શાવર એરિયા, કપબોર્ડની સાથે એટેચ વેસ્ટર્ન ટોયલેટ પણ ઘણું મોટું આપેલું છે, 10 ફૂટનું આપેલું છે, જે તમે 12 ટબ બી એમાં મૂકી શકો છો. ચાલો દર્શક મિત્રો ટેરેસ તરફ જઈએ. આપણે ટેરેસથી બી તમને હું બહારનો વ્યૂ બતાવું છું. આ છે આપણો ટેરેસ એરિયા, તમે જોઈ શકો છો. ટેરેસ એરિયા પણ ઘણો મોટો આપેલો છે. આ રીતે ટેરેસમાં પણ દિવાલનું કામ કરીને આપવામાં આવશે ચારે સાઈડ. અને આ રીતે અહીંયા પણ તમે એક એલિવેશન માટે બનાવેલું છે. ને ટેરેસમાં 3 લેયર સુધી વોટરપ્રૂફિંગ કરેલું છે, જેથી લીકેજનો પ્રોબ્લેમ રહેતો નથી. અને ટેરેસની ઉપર પણ આપણને એક સ્લેબ આપેલો છે. જનરલી પતરા હોય છે, પણ અહીંયા આપણને સ્લેબ બનાવેલું છે. આ છે આપણી વોટર ટેન્ક છે, જે 1000 લિટરની આપેલી છે, પરંતુ આમાં પણ એક ઓટો સિસ્ટમ આપેલી છે, જેથી અમુક લેવલ સુધી ખાલી થાય છે તો આપોઆપ ભરાઈ જાય છે, જેથી પાણીની સમસ્યા રહેતી નથી. વોટરની વાત કરીએ તો આરો ફિલ્ટર થઈને ટોટલી મીઠું પાણી આવશે. આ છે આપણું 1440નું પ્રીમિયમ રો હાઉસ. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. આ આપણે G+1નું આપેલું છે, જે 2BHKનું આપેલું છે. રો હાઉસની અંદર એન્ટ્રી કરતા પહેલાં જ આપણને અહીંયા પણ એક પાર્કિંગ જોવા મળે છે. અહીંયા પણ એક 4 વ્હીલ ને 2 વ્હીલ પાર્કિંગ ઇઝીલી પાર્ક થઈ જશે. પાર્કિંગ એરિયામાં જ આપણને દરેક ઘરની બહાર આ રીતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનો પોઈન્ટ આપેલો છે, કે ફ્યુચરને ધ્યાનમાં રાખીને, ઇલેક્ટ્રિક વ્હીકલને ધ્યાનમાં રાખીને પોઈન્ટ આપવામાં આવેલો છે. આપણે અંદર એન્ટ્રી કરીએ. રો હાઉસની અંદર એન્ટ્રી કરતા જ આપણને લિવિંગ એરિયા જોવા મળે છે. તમે જોઈ શકો છો ટીવી યુનિટ સેટ કર્યું છે, અલગ થીમ પર કરેલું છે આખું. 1x અને ઇટાલિયન પથ્થરનો યુઝ કરેલો છે, જે ડોર વગેરે સેટ કર્યા છે. લિવિંગ રૂમમાં સોફાની પ્લેસમેન્ટ કરેલી છે, એલ શેપ સેન્ટર ટેબલ મૂકેલું છે. આ રીતે અહીંયા પણ એક અલગ થીમ ડેવલપ કરી છે, જેથી ટીવી યુનિટની એક્ઝેટ સામે બંને પરફેક્ટ લાગે એ માટે. તમે જોઈ શકો છો લિવિંગ એરિયા 14x40નું રો હાઉસ છે, તો પણ ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે, ફૂલ્લી હાઇટેડ. આમાં પણ એક વિન્ડો આપેલી છે, જ્યાંથી પણ આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. કાર છે, તમે પણ ડેકોરેટ કરી શકો છો.
લિવિંગ રૂમમાં અહીંયા પણ આપણને અલગ રીતે ડેવલપ કરેલું છે વુડન થીમ પર ટીવી યુનિટ સાથે, જે બી ખૂબ જ સુંદર અને અલગ લુક આપે છે. લિવિંગ રૂમની આગળ જ આપણને આ પૂજા રૂમ સેટ કર્યો છે. અહીંયા પૂજા રૂમ બનાવ્યો છે, તમે જોઈ શકો છો તો પણ ઘણી જગ્યા રહી છે. પૂજા રૂમની આગળ જ આપણને આ ડાઇનિંગ એરિયા આપેલો છે. 4-સીટર ડાઇનિંગ એરિયા છે, તમે જોઈ શકો છો. પૂજા રૂમ આપેલો છે લિવિંગ રૂમની આગળ જ, તે 4-સીટિંગ ડાઇનિંગ એરિયા આપેલો છે, તો પછી તમને કન્જેસ્ટેડ લાગતું નથી અને એક પ્રીમિયમ બંગલોની ફીલ આપે એ રીતનું પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. ડાઇનિંગ એરિયાની બાજુમાં જ આપણને અહીંયા સિંક એરિયા આપેલો છે. ડાઇનિંગ એરિયાની સામે જ આપણને કિચન એરિયા આપેલો છે. એલ શેપમાં કિચન એરિયા આપેલો છે, આપણે જોઈ શકો છો. ઊભું કિચન આપેલું છે બ્લેક પથ્થરનું, વિન્ડોની સાથે આ રીતે ડ્રોવર વગેરે સેટ કરી શકો છો. કિચનની નીચે પણ ડ્રોવર આપેલા છે. કિચનની બાજુમાં અહીંયા આપણને આ ફ્રીજની જગ્યા આપેલી છે. ડબલ ડોરનું ફ્રીજ ઇઝીલી રહી જાય છે. કિચનની બાજુમાં જ આપણને આ સ્ટોર રૂમ આપેલો છે, જેથી ગૃહિણીને કિચનનો સામાન મૂકવા માટે ઇઝી રહે છે. જેથી પૂરું પ્લાનિંગથી બનાવેલું છે, કસ્ટમરની નીડને ધ્યાનમાં રાખીને. આ છે આપણો વોશ એરિયા. વોશ એરિયા પણ ઘણો મોટો આપેલો છે. આ છે આપણું એટેચ વેસ્ટર્ન ટોયલેટ. કપબોર્ડ, શાવર એરિયાની સાથે ચાલો દર્શક મિત્રો હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈએ. ફર્સ્ટ ફ્લોર પર બે માસ્ટર બેડરૂમ આપેલા છે. આ છે આપણો ફર્સ્ટ ફ્લોરનો એન્ટ્રી ફોયર. આ રીતે તમે અહીંયા પૂજા રૂમ અથવા બચ્ચાઓ માટે રીડિંગ એરિયા સેટ કરી શકો છો. અત્યારે ડોર વગેરે પણ બનાવ્યા છે, તમે જોઈ શકો છો. રીડિંગ ટેબલ બનાવેલું છે, તો પણ ફોયર ઘણો મોટો રહે છે અને અલગ થીમ પર બનાવેલું છે. બે બેડરૂમ આપેલા છે. આ એક બેડરૂમ છે, ના એક બેડરૂમ છે. આ છે આપણો 10x17નો માસ્ટર બેડરૂમ. ચાલો આપણે અંદર જઈએ. બેડરૂમની અંદર એન્ટ્રી કરતાં જ આપણને બેડ જોવા મળે છે, તમે જોઈ શકો છો. બેડ બી ઘણો મોટો આપેલો છે, તો પણ બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે. એક વિન્ડો આપેલી છે. આ છે આપણે બેડરૂમનું ફર્નિચર, જે પૂરું વુડન પર બનાવેલું છે, તમે જોઈ શકો છો. ફૂલી હાઇટેડ છે, તો પણ બેડરૂમમાં ઘણી જગ્યા રહી છે. ડ્રેસિંગ કાચ છે આપણા બેડરૂમનું. ડ્રેસિંગ કાચ છે, ડ્રોવર છે, કિંગ સાઇઝ બેડ છે, તો પણ પૂરું પ્લાનિંગથી બનાવેલું છે, ખૂબ જ જગ્યા રહી છે. આ છે આપણા બેડરૂમનું એટેચ વેસ્ટર્ન ટોયલેટ. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. એટેચ વેસ્ટર્ન ટોયલેટ પણ ઘણું મોટું આપેલું છે. કપબોર્ડ, શાવર એરિયા, વેન્ટિલેશનની સાથે આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ. તમે જોઈ શકો છો સેકન્ડ માસ્ટર બેડરૂમ પણ ઘણો મોટો આપેલો છે. કિંગ સાઇઝ બેડની પ્લેસમેન્ટ કરેલી છે અને આ પણ અલગ થીમ પર ડેવલપ કરેલો છે. વ્હાઇટ થીમ પર કિંગ સાઇઝ બેડની પ્લેસમેન્ટ કરેલી છે. હાઇટેડ ડોર આપેલા છે. બેડરૂમમાં ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે. વિન્ડોની આગળ જ આપણે સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે. અહીંયા આ રીતે આપણે ટીવી યુનિટ પણ સેટ કર્યું છે.
ડ્રેસિંગ કાચ આપેલો છે, પણ ઘણો જ મોટો બેડરૂમ આપેલો છે, ડ્રોવર છે, કિંગ સાઇઝ બેડ છે, ટીવી યુનિટ છે, ડ્રેસિંગ છે. તો પણ આપણા બેડરૂમની ફૂલ ફ્રેન્ચ વિન્ડો, વિન્ડોથી આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. વિન્ડોની આગળ જ આપણને અહીંયા પણ એક સીટિંગ બાલ્કની આપેલી છે 3x11, તેથી તમે ઇઝીલી બેસી શકો છો. ને ગ્લાસ ને એસેસનું રેલિંગ કરેલું છે, ને રેલિંગ બી ફૂલી હાઇટેડ છે, જેથી બચ્ચાઓ વગેરે હોય તો પડવાનો ભય રહેતો નથી. આ છે આપણું બહારનો વ્યૂ. સ્ટેન્ડિંગ બાલ્કની તમે સાંજના સમયે હળવાશનો અનુભવ લઈ શકો છો. બંને રો હાઉસ વચ્ચે 44 ફૂટનું અંતર આવશે, જેથી પ્રાઇવસી પૂરેપૂરી મેન્ટેન રહી છે, ને એવા ઉજાસનું પણ સારું રહે છે. મેન આજે આપણું સ્ટ્રક્ચરમાં ડિઝાઇન છે 8, અને આ સ્ટ્રક્ચર એ મેન આ પ્રોજેક્ટની USP છે. પછી આપણા માસ્ટર બેડરૂમનું અટેચ વેસ્ટર્ન ટોયલેટ, કબોર્ડ, શાવર એરિયાની સાથે. ચાલો દર્શક મિત્રો આપણે ટેરેસ તરફ જઈએ. આપણો ટેરેસ એરિયા છે, જેમાં પણ 3 લેયરનું વોટરપ્રૂફિંગ કરીને આપવામાં આવશે. આ વોટર ટેન્ક છે, ચારે બાજુ દિવાલ કરીને આપવામાં આવશે, ને અહીંયા પણ આપણને સ્લેબ બનાવીને આપવામાં આવશે RCCનો. આ છે આપણો બહારનો વ્યૂ. આ છે આપણા સેન્ટેરિયા મેરીગોલ્ડની સ્ટ્રક્ચર ડિટેલ, કે કયું મટીરિયલ યુઝ કરેલું છે. તમે જોઈ શકો છો આ ફૂટિંગ છે, આ રીતના સળિયા યુઝ કરેલા છે, આ રીતે લાલ ઈંટનું બાંધકામ છે. આઉટસાઇડનું સ્ટ્રક્ચર 6 લેયરમાં બનાવેલું છે, જેથી ફ્યુચરમાં લીકેજ થવાનો પ્રોબ્લેમ રહેતો નથી. સ્ટીલની ડિટેલ બધું લખેલું જ છે. પછી કપચી કઈ યુઝ થયેલી છે, રેતી કઈ યુઝ થયેલી છે, એ પણ ડિટેલ, મટીરિયલ ડિટેલ આપેલી છે. આ છે આપણા પ્રોજેક્ટનું પ્લમ્બિંગ ડિટેલ, તમે જોઈ શકો છો રીચ ફ્લો કંપનીના નળ આવશે, જેમાં 7 વર્ષની વોરંટી આવશે, એમનું સર્ટિફિકેટ છે. ને દરવાજા બધા ફ્લશ ડોર આવશે. 4 ની મોટી સ્ટાઇલ્સનો યુઝ કરેલો છે. આ છે આપણી મટીરિયલ ડિટેલ, જે આ સિંક છે SS ની આવશે. આ જે કપબોર્ડ છે એ વોલ અંક આવશે, વોલ અંક હાઇડ્રોલિક છે, જેનું શટર હાઇડ્રોલિક આવશે. આ ઇલેક્ટ્રિક મટીરિયલ ડિટેલ છે, તમે જોઈ શકો છો. જે આ સ્વિચ બોર્ડ છે એ ગ્રેટ વાઇટ કંપનીની આવશે, જેમાં આજીવન ગેરંટી આવશે. એન્કરનો વાયર યુઝ કરેલા છે. આજની આપણી સફર, જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.